फ्रेंड्स चेतनानी रसोई ने सब्सक्राइब जरूर करजो और बेल आइकन दबावजो लेटेस्ट विडियो माटे। हाय फ्रेंड्स, वेलकम बैक टू चेतनानी रसोई। फ्रेंड्स, जन्माष्टमी आवी रही छे। जन्माष्टमी में कृष्ण भगवान ना प्रसाद रूपे सौथी मेन वस्तु होय तो पंजरी छे। तो आज आपणे पंजरी बनावशुं अने पंजरी माटेना इंग्रेडिएंट्स छे। મેં 50 ગ્રામ જેટલા આખા ધાણા લીધા છે, 100 ગ્રામ જેટલી ખડી સાકર છે, કાજુ બદામ અને પિસ્તાના ટુકડા કરી લીધા છે, દ્રાક્ષ કાજુ પિસ્તા બદામ મગજતરીના બી ચારોડી સૂંઠ પાવડર અને એલચી પાવડર લીધો છે। સૌથી પહેલા ડ્રાયફ્રૂટ આપણે શેકી લેશું। અહીંયા આગળ મેં એક પેન લીધું છે, આપણે એમાં અત્યારે ઘી કે કાંઈ મૂક્યા વગર જ એમને મજ ડ્રાયફ્રૂટ શેકી લેશું। આ બદામ છે, 4-5 બદામ છે, પિસ્તા છે 4-5, કાજુ છે 4-5, એક નાની ચમચી જેટલી ચારોડી છે અને એક નાની ચમચી જેટલા મગજતરીના બી છે, એને આપણે શેકી લેશું। ડ્રાય ફ્રૂટ વધારે ઓછા તમારી પસંદગી પ્રમાણે તમે લઈ શકો છો। તમારી પંજરીની ક્વોન્ટિટી વધારે હોય તો તમે વધારે ડ્રાય ફ્રૂટ પણ લઈ શકો। અને આપણે લઈ લઈશું, બહાર બહુ શેકાવા નથી દેવાનું, થોડુંક શેકાય એટલે બહાર એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું। આપણે એક નાની ટીસ્પૂન જેટલું ઘી રાખીશું। ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર આખા ધાણા એડ કરી દેશું। એને આપણે શેકી લેશું। ધાણાને આપણે સતત હલાવતા રહેશું, નહીતર એ તરત જ શેકાઈ પણ જશે અને લાગી પણ જશે તો કાળા થઈ જશે। આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ જ પેનની અંદર થોડીક વાર રાખીશું અને હલાવતા રહીશું એટલે ધાણા આપણા ઠંડા પણ થઈ જશે અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરશું। ધાણા ઠંડા થઈ ગયા છે, એને મેં એક મિક્સર જારમાં લઈ લીધા છે, આપણે એને ક્રશ કરી લેશું। ડ્રાય ફ્રૂટ રોસ્ટ કર્યા હતા એનો મેં પાવડર કરી લીધો છે અને ધાણાને પણ મેં ગ્રાઇન્ડ કરી લીધા છે, એ આપણે મિક્સ કરી દઈશું। અહીંયા કડી મેં ધાણા અને ડ્રાયફ્રૂટના પાવડર જે કરી લીધા છે એ એક બોલની અંદર લઈ લીધા છે। ખડી સાકરને મેં ગ્રાઇન્ડ કરી લીધી છે અને એમાંથી આપણે અત્યારે 4 ચમચી જેટલી ખડી સાકર એડ કરી છે, 1/2 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું, દ્રાક્ષ એડ કરીશું અને 1/2 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીશું। આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ કરી લીધું છે, હવે આપણે એને ભગવાનને જે વાસણમાં આપણે ધરાવવાના હોય એમાં આપણે લઈ લઈશું। પંજરી રેડી છે, એની ઉપર આપણે બદામ અને પિસ્તાનો ભૂકો રાખીશું, થોડા પિસ્તા રાખીશું, એક તુલસી પાન રાખીશું, ગુલાબનું ફૂલ છે સાથે। ફ્રેન્ડ્સ, રેડી છે પંજરી ભગવાનના જન્મ માટે। જન્મ સમયે આપણે જે પ્રસાદી રૂપે ધરાવતા હોય છે એ કૃષ્ણ ભગવાનની પંજરી રેડી છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।